કલાક લઈને આપણે ટેન્સીસ અને બીજી કઈ બાબતો તમને ના આવડતી હોય તો એ પૂરી કરવાના છીએ, એટલે આજે આપણે ઇંગ્લિશનો કોર્સ કમ્પ્લીટ કરી નાખશું. છેલ્લે જે વાતચીત કરી રહ્યા હતા ત્યાં સુધીમાં મેં તમને ચાર ભૂતકાળની ઘટનાઓના કાળ અને બે પ્રકારના વર્તમાન, કુલ છ સેન્ટેન્સીસ શીખવાડ્યા હતા, બરાબર. આજે બીજા બે પ્રકાર એટલે કુલ આઠ જે ટેન્સીસ છે એ તમારા મનની અંદર એકદમ ક્લિયર થઈ જવા જોઈએ. આ આઠ ટેન્સીસ જે છે, આઠ વાક્ય રચનાઓ છે, ઇંગ્લિશનો બેઝ છે, બરાબર. આ આઠ વાક્ય રચના ઉપર તમારો કાબુ ના હોય એટલે તમને કોઈ દિવસ ઇંગ્લિશ આવડે નહીં. એટલે આ જે આઠ રચનાઓ કે જેના ઉપર આજે આપણે પૂરું ફોકસ કરવાના છીએ એ તમને નીંદરમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડવી જોઈએ. પૂરેપૂરી સમજ, ક્યારે વપરાય, રચના કેવી હોય, કેવી રીતે એનું નેગેટિવ થાય, કેવી રીતે એનું ક્વેશ્ચન થાય, કેવો એનો અર્થ હોય, એના દ્વારા આપણે શું કહેવા માંગતા હોય, કેવા સંજોગોમાં ઉપયોગ કરવાનો, તમામે તમામ વસ્તુ આ આઠ વાક્ય રચના વિશે તમને આવડતી હોવી જોઈએ, બરાબર. ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આ આઠે આઠ રચનાની પ્રેક્ટિસ આજે આપણે કરીશું. એ પહેલા જે બે બાકી રહી ગઈ છે રચના, ચાલુ પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ ભૂતકાળ, એ શીખી લઈએ એટલે આપણી આઠ રચના પૂરી થાય. બરાબર, ધ્યાન આપજો. આ ત્રણ રચનાઓને તમારે સાથે સમજવી પડે. નંબર એક, સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ એટલે શું? તો કે કોઈ ભૂતકાળના કોઈ એક બિંદુએ માત્ર આ ઘટના બની, આટલું જ કહેવું હોય તો સાદો ભૂતકાળ. પણ કોઈ એક ભૂતકાળના કોઈ એક બિંદુએ ઘટના બની અને એની અસર અહીંયા છે, અને વાત તમે અસર નહીં કરતા હોય, અર્થ અસરનો આવતો હોય, વાક્યમાં વાત ઘટનાની હોય પણ અર્થ જે છે એ અસરનો, વર્તમાન સમયે અસરનો આવતો હોય. જેમ કે મેં બાઇબલ વાંચી છે, વાંચવાનું ભલે અહીંયા પૂરું થઈ ગયું, પણ તમે એમ કહો છો કે વર્તમાનમાં મને યાદ છે કે બાઇબલની અંદર શું આવે છે એ, બરાબર. તો એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. વાત વર્તમાનની, ઘટના ભૂતકાળની. હવે આ પૂર્ણ વર્તમાન કાળ છે. હવે આની અંદર આપણે ચાલુ નાખવું છે, બરાબર. મતલબ કે કોઈ ક્રિયા, અહીંયા શું કીધું કે ઘટના પૂરી, બાઇબલ વાંચવાની ઘટના પૂરી અને એની અસર ચાલુ, ઘટના પૂરી અસર ચાલુ, પૂર્ણ વર્તમાન કાળ. પણ ઘટનાને હવે પૂરી બતાવવા, પૂરી નથી બતાવવી, વર્તમાનમાં અસર બતાવવી છે, પણ ચાલુ રાખીને તો આપણે એમ કહીએ કે હું બે કલાકથી બાઇબલ વાંચી રહ્યો છું, હું 8:30 બાઇબલ વાંચી રહ્યો છું, એટલે અત્યારે થાકેલો છું, બરાબર, એટલે અત્યારે મારી આંખો સૂજેલી છે. તો વર્તમાનની વાત કરવી છે પણ ઘટનાને ચાલુ બતાવીને, એટલે ચાલુ સ્થિતિ છે, પૂર્ણ સ્થિતિ છે. પૂર્ણ સ્થિતિ શું કામે? કારણ કે વાત અહીંની કરીએ છીએ, ઘટના આની આગળની.
બરાબર વાત અહીં ની કરીએ છે, અત્યારે આ સ્થિતિ છે બરાબર. તો સ્થિતિની વાત કરીએ છે, વર્તમાન સ્થિતિની, એટલે પૂર્ણકાળ, અને જે ઘટના છે એને આની જેમ પૂર્ણ, આની જેમ બિંદુમાં નથી બતાવતા પણ ચાલુમાં બતાવીએ છીએ, એટલે ચાલુ છે, પૂર્ણ છે અને વર્તમાનમાં અસર એટલે વર્તમાન કાળ. તો 8:30 વાંચી રહ્યો છું, 2 કલાકથી વાંચી રહ્યો છું, આ પ્રકારનો ડાયાગ્રામ આવે, આ પ્રકારની ઘટના આવે તો એને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. ફરી બરાબર સમજી લ્યો. નંબર 1, સાદો ભૂતકાળ કોને કહેવાય? તો કે માત્ર આટલું જ કહેવું હોય કે આ ઘટના ઘટી ગઈ બહેનું, તો એ આ કાળ કહેવાય બહેનું, અને એને કારણે આ સ્થિતિ સર્જાણી છે, અને એ સ્થિતિની વાત કરવી હોય તો પૂર્ણ વર્તમાન કાળ, અને બહેનું ને બદલે બની રહ્યું છે, ચાલુ સ્થિતિ નાખવી હોય અને વર્તમાનમાં સ્થિતિની વાત કરવી હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બરાબર, આ ત્રણેય વિશે બરાબર ડિફરન્સ તમને ખ્યાલ આવી જવો જોઈએ. યાદ રાખવાનું કે આ જે કાળ છે ગુજરાતીમાં અસ્તિત્વ નથી ધરાવતો, દરેક ભાષામાં કાળની સંખ્યા અલગ અલગ હોય. બરાબર, ઇંગ્લિશમાં આ અસ્તિત્વ ધરાવે છે પણ ગુજરાતીમાં આ કાળ અસ્તિત્વ ધરાવતો નથી. આની જગ્યાએ આપણે વાપરીએ ચાલુ વર્તમાન કાળ, સેમાં ગુજરાતીમાં, પણ ઇંગ્લિશમાં આનું ઓક્ઝલરી અલગ અને વી નું અલગ, એ પ્લસ વી અલગ આમાં, બરાબર, ચાલુ વર્તમાન કાળ કરતા, એટલે આમાં એ કાળ છે પણ ગુજરાતીમાં કાળ નથી. હવે આની રચના કેમ કરી? બેઝિક સિદ્ધાંતનો ઉપયોગ કરો. બેઝિક સિદ્ધાંતમાં મેં તમને સમજાવ્યું કે ચાલુ સ્થિતિ છે કેમ પેદા થાય? તો કે VING આગળ B, તો ચાલુ સ્થિતિ પેદા થાય. પૂર્ણ સ્થિતિ પેદા કરવી હોય તો કે પૂર્ણ સ્થિતિ પેદા કરવી હોય તો ભૂતકૃત દ્વંદ બનાવો, આગળ હેવ મૂકો તો પૂર્ણ સ્થિતિ પેદા થાય. હવે અહીંયા તો 2 સ્થિતિ છે, ચાલુ સ્થિતિ છે અને પૂર્ણ સ્થિતિ છે. હવે ચાલુ સ્થિતિ કરવી હોય તો વિના ING લગાડવું પડે, પૂર્ણ સ્થિતિમાં વિને ED લગાડવું પડે. તો કરવું શું, ED લગાડવું કે ING લગાડવું, કે જેથી કરીને ચાલુ ને પૂર્ણ 2 સ્થિતિ થાય? દાખલા તરીકે પ્લે નો ઉપયોગ કરવો છે, આપણે પ્લે નામના ક્રિયાપદ નો ઉપયોગ કરવો છે અને આની પૂર્ણ સ્થિતિ કરવી હોય તો આપણે આનું ભૂતકૃત દ્વંદ કરીએ, અને ચાલુ સ્થિતિ કરવી હોય તો ING, તો આનું પ્લેડિંગ થાય, અથવા તો પ્લેઇંગ અને પછી ED, પણ એમ કરવામાં આવતું નથી. આની સ્પેશિયલ એક અલગ ફોર્મ્યુલા છે કે ચાલુ સ્થિતિ પેદા કરવા માટે સૌ પ્રથમ ING લગાડો, પ્લે છે તો પ્લેઇંગ, બરાબર. હવે ING ની આગળ બી ની હાજરી ફરજિયાત, એટલે બી થયું. હવે અનુભૂતકૃત દ્વંદ કરવાને બદલે અનુભૂતકૃત દ્વંદ કરો એટલે પૂર્ણ સ્થિતિ થઈ જાય, એટલે બિન ભૂતકૃત દ્વંદ કર્યું, એટલે બિન પ્લેઇંગ થયું. ભૂતકૃત દ્વંદ ની આગળ હેવ ની હાજરી ફરજિયાત, એટલે હેવ મૂકો, એટલે હેવ બિન અને ING, હેવ બિન અને ING, એટલે ચાલુ સ્થિતિ થઈ જાય અને પૂર્ણ સ્થિતિ પણ થઈ જાય. તો હવે આ ત્રણેયના એક સાથે વાક્યો હું તમને પ્રેક્ટિસ કરાવું છું. નંબર 1, ખાલી બહેનું. આઈ રોટ એન એસે, મેં એક નિબંધ લખ્યો, માત્ર આટલું જ કહેવાનું કે ભૂતકાળમાં આમને આમ બહેનું, તો એને કહેવાય આઈ રોટ એન એસે, મેં એક નિબંધ લખ્યો. આપણે એને વર્તમાન સાથે જોડતા નથી. હવે વર્તમાન સાથે જોડીએ, મેં નિબંધ લખ્યો છે, બરાબર, તો પૂર્ણ વર્તમાન કાળ થાય. આઈ હેવ રિટન એન એસે, મેં એક નિબંધ લખ્યો છે. લખ્યો છે દ્વારા શું કહેવા માંગીએ છીએ કે જો આ નિબંધ અત્યારે હાજર છે, નિબંધ લખવાનો અનુભવ મારામાં આવી ગયો છે, બરાબર, વર્તમાનમાં આ સ્થિતિ છે, એવું આપણે કહેવા માંગીએ છીએ તો પૂર્ણ વર્તમાન કાળ.
અને અમુક સમયથી હું નિબંધ લખી રહ્યો છું એટલે અત્યારે થાકેલો છું. તો આઈ હેવ બીન રાઇટિંગ એન એસે સિન્સ 8:30. હું 8:30 વાગ્યાનો નિબંધ લખી રહ્યો છું. તો આ જે છે એમાં ચાલુ સ્થિતિ છે અને પૂર્ણ સ્થિતિ છે. પૂર્ણ સ્થિતિ એટલા માટે કે વર્તમાન સાથે જોડીએ છીએ કે એને કારણે આ સ્થિતિ સર્જાણી છે એટલે હું થાકેલો છું એવો અર્થમાંથી થાય એટલે પૂર્ણ સ્થિતિ. અને ઘટનાને ચાલુ બતાવી કે 8:30 થી ચાલુ છે એટલે ચાલુ સ્થિતિ, એટલે ચાલુ સ્થિતિ છે અને પૂર્ણ સ્થિતિ. એટલે આઈ રોટ એન એસે, આઈ હેવ રિટન એન એસે એન્ડ આઈ હેવ બીન રાઇટિંગ એન એસે સિન્સ 8:30. હું 8:30 વાગ્યાનો આ નિબંધ, એક નિબંધ લખી રહ્યો છું. નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ. સમ પીપલ પેલ્ટેડ ધ પોલીસ જીપ. કેટલાક લોકોએ પોલીસ જીપ ઉપર પથરાવ કર્યો. પેલ્ટ એટલે પથરાવ કરવો, પથરાવ કર્યો માત્ર બેંગ. બરાબર. બીજું, સમ પીપલ હેવ પેલ્ટેડ ધ પોલીસ જીપ. કેટલાક લોકોએ પોલીસ જીપ ઉપર પથરાવ કર્યો છે એટલે અત્યારે કાચ તૂટેલા છે એટલે અત્યારે આ ધમાધમી ચાલી રહી છે. બરાબર. અને સમ પીપલ હેવ બીન પેલ્ટિંગ ધ પોલીસ જીપ ફોર 3 અવર્સ. કેટલાક લોકો 3 કલાકથી પોલીસ જીપ ઉપર પથરાવ કરી રહ્યા છે અને અત્યારે આ અંધાધૂંધી છે. તો કોઈ ક્રિયા અમુક સમયથી ચાલુ છે, હજી ચાલુ છે અથવા તો હમણાં જ પૂરી થઈ છે એવું કેવું હોય ત્યારે આ કાળનો ઉપયોગ કરવો. કોઈ ક્રિયા અમુક સમયથી ચાલુ છે અને હજી ચાલુ છે અથવા તો હજી પૂરી થઈ છે એવા માટે તમારે હેવ બીન અને આઈએનજી નો ઉપયોગ કરવો. તો આ 3 વસ્તુ તમને આવડવી જોઈએ. બેનું છે અને અમુક સમયથી બની રહ્યું છે. બેનું છે અને અમુક સમયથી બની રહ્યું છે. આની અંદર જ્યારે ટાઈમ આપવાનો થાય ત્યારે જો સમય બિંદુ આપવું હોય તો સિન્સ નો ઉપયોગ કરો અને સમય ગાળો આપવો હોય તો ફોર નો ઉપયોગ કરો. માપેલો સમય આપવો હોય, દાખલા તરીકે આ માપેલો સમય છે 3 કલાક, 3 કલાકથી આ ક્રિયા ચાલુ છે, 5 મિનિટથી આ ક્રિયા ચાલુ છે, 2 દિવસથી આ ક્રિયા ચાલુ છે, માપેલો સમય આપવો હોય તો ફોર. અને સમય બિંદુ આપી દેવું હોય કે આ સમયથી ક્રિયા શરૂ થઈ, બરાબર, તો તમારે વાપરવાનો સિન્સ. પણ સમય આમાં આપવો જ, જ્યારે પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે આની અંદર સમય હંમેશા આપવો જ. ન આપો તો સામેવાળો એમ સમજે અમુક સમયથી, બરાબર, એનો અર્થ એમ લઈ લે કે અમુક સમયથી આ ક્રિયા ચાલુ છે, જો તમે સ્પષ્ટતા ન કરી હોય તો. બરાબર. તો બેનું છે અને અમુક સમયથી બની રહ્યું છે. બરાબર. આ બેમાં વર્તમાન સાથે અસરની વાત થાય છે, આમાં ખાલી બેનું આટલું જ કહેવાનું છે. બરાબર. તો આ 3 રચના તમને આવડવી જોઈએ. સાદો ભૂતકાળ રચના કેમ, કરતા સાદા ભૂતકાળનું રૂપ, પૂર્ણ વર્તમાન કાળ હેવ અને ભૂતકૃત, હેવ અને ભૂતકૃત, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ બીન અને આઈએનજી, હેવ બીન અને આઈએનજી, આ 3 રચના તમને આવડવી જોઈએ. બરાબર. હજી એક એક્ઝામ્પલ કરાવું પછી તમારે પ્રેક્ટિસ કરવાની. Thank you.
નંબર વન, વી હર્ડેડ ધ શીપ, અમે ઘેટા ચરાવ્યા. બરાબર, વી હર્ડેડ ધ શીપ, સાદો ભૂતકાળ, ખાલી બહેનો કરતા સાદા ભૂતકાળનો રૂપ. વી હર્ડેડ ધ શીપ, અમે ઘેટા ચરાવ્યા, એનાથી વિશેષ કાંઈ. બરાબર, હવે ચરાવ્યા છે. બરાબર, વી હેવ હર્ડેડ ધ શીપ, વી હેવ હર્ડેડ ધ શીપ, અમે ઘેટા ચરાવી લીધા છે, એટલે અત્યારે ઘેટાનું પેટ ભરેલું છે, એટલે અત્યારે અમે નિરાતે બેઠા છીએ. તો વર્તમાનની સ્થિતિ એ એનો અર્થ હોય છે. ઘટનાની વાત ઘટના ભૂતકાળની કહેવાની, અર્થ વર્તમાનનો હોય એમાં. તો વી હેવ હર્ડેડ ધ શીપ, અમે ઘેટા ચરાવ્યા છે. હવે અમુક સમયથી આ ક્રિયા શરૂ થઈ રહી છે. વી હેવ બીન હર્ડિંગ ધ શીપ સિન્સ મોર્નિંગ, અમે સવારના ઘેટા ચરાવી રહ્યા છીએ, એટલે અત્યારે થાકેલા છીએ. તો ઘટના ચાલુ દર્શાવવાની, વર્તમાનમાં આ સ્થિતિ છે એ પણ કહી દેવાનું, ચાલુ આવી જાય, પૂર્ણ આવી જાય, હેવ બીન અને આઈએનજી ની રચના. ચાલો આવડશે હવે. યસ, ઓકે. તો બે ક્રિયાપદ લખું છું, બે ક્રિયાપદનો ઉપયોગ કરીને તમારે ત્રણ વાક્ય રચનાઓ આજે શીખવાડી. એ ત્રણ વાક્ય રચનાઓ તમારે કરવાની, ત્રણ ગુજરાતી વાક્ય થશે, ત્રણ ઇંગ્લિશ, એટલે એકના છ વાક્ય થશે. બે ક્રિયાપદના કુલ 12 વાક્ય થશે. પહેલા ગુજરાતી આવવું જોઈએ. યાદ રાખજો, બહેનું બહેનું છે, બની રહ્યું છે. આ આ યાદ, આ ફોર્મ્યુલા યાદ રાખવા. માત્ર બહેનું, બહેનું છે, બની રહ્યું છે. બરાબર, બહેનું બહેનું છે, બની રહ્યું છે. આ પ્રમાણેની ગુજરાતી વાક્ય રચના થવી જોઈએ, પછી એનું ઇંગ્લિશ કરો. બે ક્રિયાપદ આપ્યા છે, ડેકોરેટ, શણગારવું, કલેક્ટ, એકઠું કરવું, ભેગું કરવું. આ બેનો ઉપયોગ કરીને તમને ઈચ્છા પડે તેવા વાક્યની રચના કરી આવો. પણ આની અંદર કરતા અલગ રાખજો, આની અંદર કરતા અલગ. આમાંય આઈ કરતા હોય ને આમાંય આઈ કરતા હોય એવું થવું જોઈએ નહીં. તો આના આ ક્રિયાપદનો ઉપયોગ કરો ત્યારે અલગ કરતા રાખવાનો, આ ક્રિયાપદનો ઉપયોગ કરો ત્યારે અલગ કરતા રાખવાનો. ચાલો સ્ટાર્ટ.
चलो रेडी। पूरु क्या जी बाकी छे? यस सर, रेडी। बोलो पहलू, पहला गुजराती बोलवानो पछी इंग्लिश। મેં બર્થડે કેક શણગારી એટલે આઈ ડેકોરેટ અ બર્થડે કેક. આઈ ડેકોરેટેડ એ બર્થડે કેક. ઓકે, બીજું બોલી જાઉં? ત્રણે ત્રણ બોલી જાઉં સર પહેલા? બોલી જવાના. હા, પછી બીજી, આઈ હેવ ડેકોરેટેડ અ બર્થડે કેક. અને ત્રીજું છે, આઈ હેવ બીન ડેકોરેટિંગ અ બર્થડે કેક ફોર 1 અવર. ઓકે ચાલો હવે કલેક્ટ ના પરમ. મેં પથ્થરોને ભેગા કર્યા. આઈ કલેક્ટેડ ધ સ્ટોન્સ. બરાબર. મેં પથ્થરોને ભેગા કર્યા છે. આઈ હેવ કલેક્ટેડ ધ સ્ટોન્સ. હું સવારથી જ પથ્થરોને ભેગા કરી રહ્યો છું. આઈ હેવ બીન કલેક્ટિંગ ધ સ્ટોન્સ સિન્સ મોર્નિંગ. વેરી ગુડ. હવે એક સ્ટેપ આગળ જઈએ. હવે જુઓ, આ સમયરેખા, આ વર્તમાન બિંદુ, આ વર્તમાન બિંદુ અસરની વાત કરી આપણે, અને અસરનું કારણ તો કે આ સમય એટલા આટલા સમયથી આ ક્રિયા શરૂ છે એટલા માટે. દાખલા તરીકે આઈ એમ ટાયર્ડ, તમે એમ બોલો કે આઈ એમ ટાયર્ડ, બરાબર, હું થાકેલો છું, મતલબ કે અત્યારે હું થાકેલો છું, મતલબ કે અહીંયા આ સ્થિતિ છે. કારણ કે હું 2 કલાકથી ભણાવી રહ્યો છું. આઈ હેવ બીન ટીચિંગ સિન્સ, આઈ હેવ બીન ટીચિંગ ફોર 2 અવર્સ. તો આઈ એમ ટાયર્ડ એટલે અહીંયા આનું કારણ, તો આનું કારણ કે 2 કલાકથી આ ક્રિયા શરૂ છે એટલે આ સ્થિતિ અત્યારે સર્જરી છે. તો વર્તમાનની સ્થિતિ, ભૂતકાળની ચાલુ ઘટનાની અસર, ભૂતકાળથી માંડીને વર્તમાન સુધીની ચાલુ ઘટનાની અસર અને વર્તમાનમાં સ્થિતિ આમ સર્જાણી છે, એવો આખો ટોટલ અર્થ લેવો હોય ત્યારે આપણે આ રચનાનો ઉપયોગ કરીએ. આઈ હેવ બીન ટીચિંગ ફોર 2 અવર્સ. હવે વર્તમાનની સ્થિતિને બદલે આપણે ભૂતકાળમાં વહી જઈએ. અહીંયા આપણે એમ કીધું કે આઈ એમ ટાયર્ડ, એને બદલે હું એમ કહું કે આ સમયે આઈ વોઝ ટાયર્ડ. ત્યારે એ સમયે એટલે કે 4 દિવસ પહેલા 4:30 વાગે આઈ વોઝ ટાયર્ડ, હું થાકેલો હતો. હવે જ્યારે આનું કારણ, જેમ અહીંયા આપણે અહીંયા જે સ્થિતિ હતી એનું કારણ માટે આગળ આવ્યા હતા અને ઘટનાને ચાલુ બતાવી હતી, એમ અહીંથી આગળ જવાનું અને ઘટનાને ચાલુ બતાવવાનું. અને આપણે એમ કેવું હોય કે કારણ કે હું 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યો હતો, હતો યાદ રાખવાનું છે ને, હતો. તો આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 અવર્સ. બરાબર. તો આઈ વોઝ ટાયર્ડ, તમે એમ બોલો કે આઈ વોઝ ટાયર્ડ એટલે ભૂતકાળમાં એક બિંદુ એ વયા ગયા. બરાબર. હવે આ સ્થિતિ સર્જાણી, એનું કારણ શું? તો કે એનું કારણ આ, અને એ કારણને ચાલુ સ્થિતિમાં કહેવાનું. તો ચાલુ સ્થિતિમાં કયો કારણ? ભૂતકાળ આયરે કનેક્શન એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ બને. તો આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 અવર્સ. આઈ વોઝ ટાયર્ડ, હું થાકેલો હતો, બીકોઝ, કારણ કે આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 અવર્સ. તો અહીંયા આવ્યા, પછી એની આગળ ગયા, ક્રિયાને ચાલુ બતાવી અને આની આયરે કનેક્ટ કરી. અહીંયા શું હતું? અહીંયા આવ્યા, એની આગળ ગયા, ક્રિયાને ચાલુ બતાવી, આની સાથે કનેક્ટ કરી. હું થાકેલો છું કારણ કે 2 કલાકથી રમી રહ્યો છું. હું થાકેલો હતો કારણ કે 2 કલાકથી રમી રહ્યો હતો. રચનામાં કોઈ ફરક નથી. વર્તમાનના હેવને બદલે ભૂતકાળનું હેડ મૂકી દેવાનું, આઈ હેડ બીન પ્લેઇંગ. બરાબર. બાકી કોઈ ચેન્જ રચનામાં આવતો નથી. બરાબર. તો તમે હેડ મૂકી દો એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ બને. પણ ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યારે કરવાનો? જો કે આ કાળ વ્યવહારમાં ક્યાંય વપરાતો નથી, પણ વપરાતો હોય, તમને ક્યારેક વપરાય તો તમને આઈડિયા હોવી જોઈએ કે ક્યાં આનો ઉપયોગ આપણે કેમ કરીએ. તો પહેલા તો ભૂતકાળમાં જવાનું, ભૂતકાળમાં જવાનું. તો આઈ વોઝ ટાયર્ડ, તો તમે ભૂતકાળના એક બિંદુએ ગયા. હવે આની આગળ જવું છે આપણે. બરાબર. અને આ સ્થિતિ શું કામે સર્જાણી, એ કેવું છે? તો આની આગળ જવાનું, અને જો એને ચાલુમાં તમે કયો તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, અને ચાલુમાં ન કયો ને સાદુ કયો તો ખાલી પૂર્ણ ભૂતકાળ થાય. દાખલા તરીકે આઈ વોઝ ટાયર્ડ બીકોઝ આઈ હેડ વર્કડ હાર્ડ. આ સાદો, આ પૂર્ણ ભૂતકાળ. બરાબર. આ કારણ છે અને આગળ ગયા એટલે પૂર્ણ, આગળ ગયા અને કારણ છે એટલે પૂર્ણ. બરાબર. ભૂતકાળ, એની આગળ ગયા, કારણ આપ્યું,
ભૂતકાળ પછી તમારે એના કારણ માટે ભૂતકાળ નહીં ભૂતકાળમાં જવાનું થાય તો બે રીતે તમારી પાસે છે બરાબર પેલા ભૂતકાળમાં ગયા આઈ વોઝ ટાયર્ડ અહીંયા મેં કીધું કે આઈ વોઝ ટાયર્ડ એ સમયે હું થાકેલો એટલે ભૂતકાળમાં ગયા બરાબર હવે આનું આપણે કારણ આપવું છે કારણ તો ભૂતકાળમાં હોય એટલે ભૂતકાળના ભૂતકાળમાં જવાનું ભૂતકાળમાં ભૂતકાળમાં જવાની બે રીત ખાલી બિંદુમાં વ્યક્ત કરી શકાય અને ઘટનાને ચાલુ વ્યક્ત કરી શકાય ખાલી બિંદુમાં વ્યક્ત કરો તો એ ખાલી પૂર્ણ ભૂતકાળ બને દાખલા તરીકે આઈ હેડ વર્કડ હાર્ડ મેં સખત મહેનત કરેલી ભૂતકાળમાં અહીંયા હું થાકેલો હતો અને અહીંયા મહેનત કરેલી આ એ બિંદુ બિંદુમાં વ્યક્ત કરી ક્રિયા પણ બિંદુમાં વ્યક્ત ન કરવું ચાલુમાં વ્યક્ત કરવી હોય તો આમ થાય આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર થ્રી અવર્સ તો અહીંયા આપણે એમ કહેવાનું કે આટલો સમય આ ક્રિયા ચાલુ હતી એટલે આ સ્થિતિ સર્જાણી બરાબર તો ઘટના અવારનવાર બે રીતે આપણે વ્યક્ત કરતા હશે બિંદુમાં વ્યક્ત કરતા હશે સ્પાનમાં વ્યક્ત કરશે જ્યાં જ્યાં સ્પાન આવે ત્યાં ચાલુ સ્થિતિ બને બરાબર અને સ્પાન ના આવે તો તમારે સમજી લેવાનું કે આ ચાલુ સ્થિતિ નથી તો હવે આઠે આઠ રચનાનો હવે બરાબર મોટી એક્સરસાઇઝ આપણે કરીએ છીએ બરાબર ધ્યાન રાખજો આઠ આઠ રચના ને સમજો પેલા ચાર ભૂતકાળની ઘટના એના સ્કીપ ધ પેજીસ એના એ પેજીસ સ્કીપ કરી નાખ્યા ઉથલાવી નાખ્યા બરાબર માત્ર બહેનો આટલું જ કહેવાનું ત્યારબાદ હિના હેઝ સ્કીપ્ડ ધ પેજીસ હિનાએ પેજીસ સ્કીપ કરી નાખ્યા છે એટલે અત્યારે એ છેલ્લા પેજ ઉપર છે બરાબર એટલે અત્યારે આ સ્થિતિ છે ત્રીજું હિના હેડ સ્કીપ્ડ ધ પેજીસ બરાબર પાંચ જ મિનિટમાં હિના પેજ નંબર 102 ઉપર પહોંચી ગઈ કારણ કે એને
પેજીસ ઉથલાવી નાખ્યા હતા, ઉથલાવી નાખ્યા હતા. તો ભૂતકાળના પણ ભૂતકાળમાં જવાનું થાય ત્યારે પૂર્ણ ભૂતકાળ યાદ રાખવાનું, ભૂતકાળના પણ ભૂતકાળમાં જવાનું થાય તો પૂર્ણ ભૂતકાળ, પણ ઘટનાને ચાલુ નથી દર્શાવવાની, ખાલી બહેનું એમ કહેવાનું. તો હિના હેડ સ્કીપ્ડ ધ પેજીસ, હિનાએ પેજીસ ઉથલાવી નાખ્યા હતા એટલે એ અત્યારે 92માં પેજમાં પહોંચી ગઈ હતી. ત્યારબાદ ભૂતકાળમાં ઘટનાને ચાલુ બતાવવાની, કારણ કે અન્ય ઘટના સમાવવાની છે. જ્યારે હું જ્યારે મેં એને પ્રથમ વખત જોયું ત્યારે હિના વોઝ સ્કીપિંગ ધ પેજીસ, જ્યારે હું એને મળવા ગયો ત્યારે હિના વોઝ સ્કીપિંગ ધ પેજીસ. ત્યારબાદ ચાલુ પૂર્ણના બે કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, બરાબર. હિના હેઝ બીન સ્કીપિંગ ધ પેજીસ ફોર 5 મિનિટ્સ. હિના અત્યારે કંટાળેલી દેખાય છે કારણ કે તે 5 મિનિટથી પત્તા ઉથલાવી રહી છે, બરાબર. હિનાના પપ્પા અત્યારે ગુસ્સે છે કારણ કે તે 5 મિનિટથી માત્ર પત્તા ઉથલાવી રહી છે. તો આ સ્થિતિ છે, બરાબર. સ્થિતિનું કારણ જાણવા માટે આગળ જવાનું અને ક્રિયાને ચાલુ દર્શાવવાનું. તો હિનાના પપ્પા ગુસ્સે છે કારણ કે હિના હેઝ બીન સ્કીપિંગ ધ પેજીસ, વાંચવાને બદલે હિના સ્કીપિંગ ધ પેજીસ ફોર 5 મિનિટ્સ, બરાબર. હવે હિનાના પપ્પા ગુસ્સે હતા, બરાબર, ભૂતકાળમાં જવાનું, પછી ભૂતકાળના પણ ભૂતકાળમાં જવાનું. હિનાઝ ફાધર વોઝ એંગ્રી, વોઝ એંગ્રી બીકોઝ હિના હેડ બીન સ્કીપિંગ ધ પેજીસ ફોર 5 મિનિટ્સ. તો ગુસ્સે હતા એનું કારણ શું? તો કે એનું કારણ ભૂતકાળનું ભૂતકાળ, ગુસ્સે હતા એ પોતે ભૂતકાળ. હવે એને આગળ જવાનું, ક્રિયાને ચાલુ દર્શાવવાની, એટલે ચાલુ ને પૂર્ણ બે. તો હિના હેડ બીન સ્કીપિંગ ધ પેજીસ ફોર 5 મિનિટ્સ, એના પપ્પા એટલે ગુસ્સે હતા. હવે અત્યારે ઘટના ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ, બીજું કાંઈ નહીં. અત્યારે આ ઘટના ચાલુ છે, બીજું કાંઈ કહેવાનું નહીં. હિના ઇઝ સ્કીપિંગ ધ પેજીસ, બરાબર. કોઈ તમને પૂછે વોટ ઇઝ સી ડુઈંગ, હિના અત્યારે શું કરી રહી છે, તો તમારે સીધો જવાબ આપવાનો હિના ઇઝ સ્કીપિંગ ધ પેજીસ. પછી ભૂતકાળ, પછી સાદો વર્તમાન કાળ, કોઈ વ્યક્તિની ટેવની વાત કરવી હોય, અવારનવાર બનતી ઘટનાની વાત કરવી હોય, વલણની વાત કરવી હોય, સત્યની વાત કરવી હોય, તો સાદો વર્તમાન કાળ, એટલે કે આ ઘટના અવારનવાર બને છે, બરાબર. આ કોઈ તમને પૂછે કે કેમ હિનાને તરત બુક પૂરી થઈ જાય છે, તો તમે એમ કહો કે હિના સ્કીપ્સ ધ પેજીસ, એને બુક એટલા માટે પૂરી થઈ જાય છે કારણ કે એ પેજીસ ઉથલાવી નાખે છે. તો આ ઘટના અવારનવાર ભૂતકાળમાં બની છે, વર્તમાનમાં બનવાની શક્યતા છે, ભવિષ્યમાં બનવાની પણ શક્યતા છે. તો કોઈ વ્યક્તિની ટેવ, કોઈ વ્યક્તિનું વલણ, એક સત્ય જ્યારે દોહરાવવું હોય, એક ફેક્ટ જ્યારે દોહરાવવું હોય, ત્યારે સાદો વર્તમાન કાળ. તો આ સાદો વર્તમાન કાળ, આ સાદો ભૂતકાળ. સાદા વર્તમાનમાં કરતા સાદા વર્તમાન કાળનું રૂપ, સાદા ભૂતકાળમાં કરતા સાદા ભૂતકાળનું રૂપ. આ બે સાદા કાળ છે એટલે આમાં એનજી નહીં આવે, ભૂતકૃદંત નહીં આવે. બાકી બધામાં એનજી અને ભૂતકૃદંતની રચના આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ,
જો ઇંગ્લિશમાં જ્હોન અને જ્હોન, જ્યારે બોયનું નામ જ્હોન હોય તો જે ઓ એચ એન લખવાનું, અને ગર્લનું નામ જ્હોન હોય તો જે ઓ એ એન લખવાનું. તો બોયનું નામ પણ જ્હોન હોય છે અને ગર્લનું નામ પણ જ્હોન હોય છે. જ્હોન એન્ડ જ્હોન પ્રિપેર્ડ ફોર ધ એવરેસ્ટ એક્સપેડિશન. એવરેસ્ટનું જે સાહસ અભિયાન હતું એના માટે જ્હોને અને જ્હોને તૈયારી કરી, માત્ર બહેનો તૈયારી કરી, આટલું જ કહેવાનું છે. હવે તૈયારી કરી એના કારણે આ અસર છે એમ કહેવું હોય તો, તે હેવ પ્રિપેર્ડ ફોર ધ એવરેસ્ટ એક્સપેડિશન. જ્હોન અને જ્હોન થાકી ગયા છે કારણ કે એ લોકોએ એવરેસ્ટ માટેના એક્સપિડિશનની તૈયારી કરી છે, બરાબર, કરી છે. ત્યારબાદ ભૂતકાળનો પણ ભૂતકાળ, પહેલાં ભૂતકાળમાં જવાનું પછી એના ભૂતકાળમાં જવાનું. ધે ગોટ સક્સેસ, એ લોકોને સફળતા મળી, બરાબર. તો ભૂતકાળ આવી ગયો, એ લોકોને સફળતા મળી ગઈ, ભૂતકાળ આવી ગયો. હવે ભૂતકાળનો પણ ભૂતકાળ, બીકોઝ જ્હોન એન્ડ જ્હોન હેડ પ્રિપેર્ડ વેલ ફોર એવરેસ્ટ એક્સપેડિશન, કારણ કે એવરેસ્ટ એક્સપેડિશન માટે એ લોકોએ સારી રીતે તૈયારી કરેલ હતી. ભૂતકાળનો પણ ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ. ત્યારબાદ ચાલુ ઘટના, એક ઘટના નાખવાની એમાં. વેન આઈ મેટ ધેમ, જ્યારે હું એને મળવા ગયો ત્યારે, બરાબર, આ ઘટનાને આમાં સમાવવાની છે એટલે આને લંબાયેલી દર્શાવવાની. દે વેર પ્રિપેરિંગ ફોર એવરેસ્ટ એક્સપેડિશન, કારણ કે એ લોકો એવરેસ્ટ એક્સપેડિશનની તૈયારી કરી રહ્યા હતા. ત્યારબાદ ચાલુ પૂર્ણ, દે આર ટાયર્ડ, અત્યારે થાકેલા છે કારણ કે 7 દિવસથી એ લોકો તૈયારી કરી રહ્યા છે. હવે ત્યારે થાકેલા હતા કારણ કે 7 દિવસથી તૈયારી કરી રહ્યા હતા, બરાબર. અત્યારે થાકેલા છે કારણ કે 7 દિવસથી તૈયારી કરી રહ્યા છે. ત્યારે થાકેલા હતા કારણ કે એની અગાઉ 7 દિવસથી તૈયારી કરી રહ્યા હતા. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. પછી અત્યારે ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાનકાળ, આટલું જ. દે આર પ્રિપેરિંગ ફોર એવરેસ્ટ એક્સપિડિશન, બરાબર, એમાં સમય નખાય નહીં. અત્યારે એ લોકો એવરેસ્ટ એક્સપિડિશનની તૈયારી કરી રહ્યા છે. કોઈ પૂછે કે વોટ આર જ્હોન એન્ડ જ્હોન ડુઈંગ, જ્હોન એન્ડ જ્હોન શું કરી રહ્યા છે, એટલે કે અત્યારે શું ચાલી રહ્યું છે, તો એનો જવાબ ખાલી એટલો જ આવે કે દે આર પ્રિપેરિંગ ફોર એવરેસ્ટ એક્સપિડિશન. પછી અવારનવાર બનતી ઘટના, દે પ્રિપેર વેલ ફોર એવરેસ્ટ એક્સપિડિશન. જ્યારે જ્યારે તૈયારી કરે ત્યારે એ લોકો સારી રીતે તૈયારી કરે. ભૂતકાળમાં એક વખત સારી રીતે તૈયારી કરી છે, ભવિષ્યમાં બનવાની શક્યતા. આ એક સત્ય છે, આ એક તારણ છે. સાદો વર્તમાન કાળ, તો સાદો ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ અને સાદો વર્તમાન કાળ, બરાબર. આ 8 રચના જે છે એ તમને બરાબર આવડવી જોઈએ. આમાં કોઈ જગ્યાએ કોઈ ડાઉટ, કાંઈ ના સમજાતું હોય, કાંઈ કન્ફ્યુઝન હોય તો પૂછો. કોઈ વસ્તુ હજી તમારા મનની અંદર બરાબર ક્લિયર ના હોય, બરાબર, તો પૂછો. કોઈ બે વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ ના હોય કે આ બે તો સરખા જ લાગે છે, તો એનો ડિફરન્સ ના ખ્યાલ હોય તો પણ પૂછો. યાદ રાખવાનું કે ગુજરાતીમાં ચાલુ પૂર્ણ કાળ અસ્તિત્વ ધરાવતા નથી, એટલે એનું ગુજરાતી ચાલુ કાળ પ્રમાણે જ થાય. દાખલા તરીકે અહીંયા આપણે એમ કીધું કે દે હેવ બીન પ્રિપેરિંગ, બરાબર, તેઓ તૈયારી કરી રહ્યા છે, તો અહીંયા ગુજરાતી એ જ આવશે, તેઓ તૈયારી કરી રહ્યા છે, બરાબર. અહીંયા તેઓ તૈયારી કરી રહ્યા હતા, તો અહીંયા ગુજરાતી એ જ આવશે, તેઓ તૈયારી કરી રહ્યા હતા. કારણ કે ગુજરાતીમાં ચાલુ પૂર્ણ કાળ નથી, એ ચાલુ કાળ પ્રમાણે જ એના ગુજરાતી થાય. ચાલો, કોઈ ડાઉટ, કોઈ શંકા? નહીં દીપાલી સર, બીજું અને ત્રીજું અને ચોથું ફરીથી સમજાવો ને. ઓકે, પેલા આ તો એકદમ ક્લિયર છે કે જ્યારે ખાલી આપણે એટલું જ કેવું હોય કે આ બની ગયું, બરાબર, આટલું જ કેવું હોય તો સાદો ભૂતકાળ કરતા, સાદા ભૂતકાળનું રૂપ, બરાબર, કે આ ઘટના ઘટી ગઈ, બીજું કંઈ એમાં કહેતા નથી, બીજું કંઈ કહેવા જાઈએ તો કાળ બદલે. હવે બીજું, બરાબર, કે આ બની ગયું ખરા, બરાબર, અને એના કારણે આ બધી અસરો ચાલુ છે, એમ જ્યારે કહેવું હોય ત્યારે આ ઘટના ઘટી ગઈ અને એના કારણે વર્તમાનમાં આ સ્થિતિ છે. દાખલા તરીકે જ્હોન એન્ડ જ્હોન હેવ પ્રિપેર્ડ ફોર ધી એવરેસ્ટ એક્સપિડિશન. જ્હોન અને જ્હોને એવરેસ્ટ એક્સપિડિશનની તૈયારી કરી છે, બરાબર, એટલે આ સામાન અહીંયા પડ્યો છે, એટલે અત્યારે આ દોડાદોડી ચાલુ છે. તો આ બહેનું અને આ બહેનું છે, બરાબર,
આમાં ખાલી કીધું કે બની ગયું, અને આમાં આપણે એમ કહીએ છીએ કે આ ઘટના ઘટી ગઈ એના કારણે આ સ્થિતિ સર્જાણી, વર્તમાનમાં સ્થિતિ સર્જાણી છે એવો અર્થ આપણા મનની અંદરથી નીકળે. બરાબર. તો અપૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ એટલે હેવ હેઝ અને ભૂતકૃદંત, હેવ અને ભૂતકૃદંત. બરાબર. તો આ બહેનું અને આ બહેનું છે. હવે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળમાં કેમ હોય? તો કે પહેલા તો ભૂતકાળમાં જવાનું અને પછી એના ભૂતકાળમાં જવાનું. બરાબર. જોમને જોમને સફળતા મળી, તો જ્યારે આપણે બોલીએ કે સફળતા મળી એટલે આપણે ભૂતકાળમાં વયા ગયા. હવે એનું કારણ, એનું કારણ છે ભૂતકાળના ભૂતકાળમાં હોય એટલે હવે એના ભૂતકાળમાં જઈએ છે. બીકોઝ કારણ કે એ લોકોએ સારી રીતે તૈયારી કરેલ હતી. બરાબર. તો તૈયારી કરેલ હતી એ સફળતા મળવાની ઘટના કરતા પહેલા બની ગઈ હોય. તો ભૂતકાળના ભૂતકાળમાં જઈએ પણ ભૂતકાળને પણ ક્રિયાને લંબાયેલી વ્યક્ત નહીં કરવાની, ક્રિયાને બિંદુમાં વ્યક્ત કરવાની. લંબાયેલી વ્યક્ત કરીએ તો પાછું ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ જાય. આ ખાલી ભૂતકાળ થાય છે. ભૂતકાળનો ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ. પણ ભૂતકાળનો ભૂતકાળ અને વળી પાછું ચાલુ દર્શાવીએ તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય, જેમ આમાં છે એમ. પણ એની અત્યારે ચર્ચા કરતા નથી. તો ભૂતકાળનો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. બરાબર. હવે ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ એટલે શું? તો કે ઘટનાને લંબાયેલી દર્શાવવી. શું કામે લંબાયેલી દર્શાવવી? તો કે અન્ય ઘટનાને એમાં સમાવવાની છે. તો જ્યારે હું એ લોકોને મળ્યો ત્યારે, વેન આઈ મેટ ધેમ, જ્યારે હું એ લોકોને એના ટેન્ટમાં મળવા ગયો ત્યારે, ધે વેર પ્રિપેરિંગ, જોન એન્ડ જોન વેર પ્રિપેરિંગ ફોર ધ એવરેસ્ટ એક્સપીડિશન, ત્યારે આ ક્રિયા શરૂ હતી. આને ચાલુ ભૂતકાળ કહેવાય. બરાબર. ભૂતકાળની કોઈ એક ક્રિયાને લંબાયેલી દર્શાવી. શું કામે? કારણ કે અન્ય ઘટના એમાં નાખવાની છે. અન્ય ઘટના, વેન આઈ વિઝિટેડ ધેર ટેન્ટ, જ્યારે હું એ લોકોના ટેન્ટમાં ગયો ત્યારે આ ઘટના ચાલુ હતી. તો આને કહેવાય ચાલુ ભૂતકાળ. આ બે તો મેં તમને કહી દીધું. વર્તમાનમાં અસર, કારણ. કારણ તો કે આ ક્રિયા આટલા સમયથી ચાલુ છે. ભૂતકાળમાં અસર, કારણ તો કે આ ક્રિયા એની પહેલા આટલા સમયથી ચાલુ હતી. બરાબર. તો વેન દે આર ટાયર્ડ, એ લોકો થાકેલા છે, વર્તમાનમાં આવ્યા આપણે, હવે એને આગળ જવાનું, ક્રિયાને ચાલુ દર્શાવવાનું. બીકોઝ દે હેવ બીન પ્રિપેરિંગ ફોર એવરેસ્ટ એક્સપેડિશન ફોર 7 ડેઝ, કારણ કે 7 દિવસથી એ લોકો તૈયારી કરી રહ્યા છે, એટલે અત્યારે આ સ્થિતિ સર્જાણી છે. ભૂતકાળમાં જવાનું, વેરી વેર ટાયર્ડ, એ લોકો ત્યારે થાકેલા હતા અને એની અગાઉ 7 દિવસ જવાનું. બીકોઝ દે હેડ બીન પ્રિપેરિંગ ફોર એવરેસ્ટ એક્સપેડિશન ફોર 7 ડેઝ, કારણ કે 7 દિવસથી તૈયારી કરી રહ્યા હતા. બરાબર. પછી ખાલી આટલું જ કે અત્યારે આ ક્રિયા ચાલુ છે. બરાબર. હું એમ પૂછું, વોટ આર દે ડુઈંગ, તેઓ શું કરી રહ્યા છે? તો આન્સર શું આવે? દે આર પ્રિપેરિંગ ફોર એવરેસ્ટ એક્સપેડિશન, એ લોકો અત્યારે તૈયારી કરી રહ્યા છે. અને અવારનવાર બનતી ઘટના દર્શાવવી હોય, સત્ય દર્શાવવું હોય, તારણ દર્શાવવું હોય તો સાદો વર્તમાન કાળ. બરાબર. દે પ્રિપેર વેલ, તેઓ સારી રીતે તૈયારી કરે છે ફોર એવરેસ્ટ એક્સપીડિશનની. જ્યારે જ્યારે તૈયારી કરે છે ત્યારે સારી રીતે તૈયારી કરે છે, બારીકાઈથી તૈયારી કરે છે, ઝીણવટપૂર્વક તૈયારી કરે છે. આ આપણું ઓબ્ઝર્વેશન છે, આ આપણું તારણ છે જે આપણે કીધું. બરાબર. તો આ 7 ઘટના. હજી એક એક્ઝામ્પલ કરાવું કે પૂછું કે તમે આવડી જશે? નહીં સર, આવડશે. આવડી જશે પરમ કે એક્ઝામ્પલ કરાવું? હા, હવે વાંધો નહીં. ઓકે. બે ક્રિયાપદનો ઉપયોગ કરી 8 વાક્ય બનાવી આવો. પણ યાદ રાખજો, પહેલું વાક્ય તમારું ગુજરાતી હોવું જોઈએ. બરાબર. ગુજરાતી હોય પછી જ એનું ઇંગ્લિશ કરવાનું. અને જે કાળની અંદર સંદર્ભ આપવાનો છે એ કાળમાં સંદર્ભ આપવાનો, મતલબ અન્ય વાક્ય આપવાનું. અન્ય વાક્ય શેમાં શેમાં આપવાનું યાદ રાખવાનું. પૂર્ણ ભૂતકાળનું વાક્ય આપવાનું થાય ત્યારે એની આગળ સાદા ભૂતકાળનું વાક્ય હોવું જોઈએ, તો જ આનો અર્થ નીકળે.
બરાબર જ્યારે પૂર્ણ ભૂતકાળનું વાક્ય આપવાનું થાય ત્યારે આગળ સાદા ભૂતકાળનું વાક્ય હોવું જોઈએ એ જ રીતે આ ત્રણ કાળ એવા છે કે એમાં સંદર્ભ હોય પૂર્ણ ભૂતકાળ તો એની આગળ સાદા ભૂતકાળનું એક વાક્ય બન મૂકવાનું ચાલુ પૂર્ણ ભૂતકાળ તો એની આગળ સાદા ભૂતકાળનું વાક્ય મૂકવાનું ચાલુ ભૂતકાળ તો એની આગળ એક સાદા ભૂતકાળનું વાક્ય મૂકવાનું કારણ કે આ ઘટના બની રહી હતી ક્યારે તો કે આ બની ત્યારે બરાબર તો આ ઘટનાને આમાં સમાવવા માટે આ જરૂરી છે પણ એક બે ને ત્રણ આ ત્રણ કાળના જ્યારે તમે વાક્ય લખો ત્યારે આગળ એક સાદા ભૂતકાળનું વાક્ય હોવું જોઈએ બરાબર આટલું યાદ રાખવાનું એટલે પહેલાં ગુજરાતી લખો પછી એનું ઇંગ્લિશ કરો આઠ વાક્ય ઇંગ્લિશના અને ગુજરાતીના ટોટલ સોળ વાક્ય રિપેરના થશે અને સોળ વાક્ય એરેન્જના થશે પણ નિરાતે શાંતિથી વ્યવહારમાં બોલાતા હોય એવા સેન્ટેન્સીસ રચવાની કોશિશ કરજો બરાબર આના માટે હું તમને 10 જ મિનિટ આપું છું
चलो रेडी रेडी दीपाली परम हाजी बात एक है। एक क्यों छो सर। ओके 1 मिनट करो।
चलो रेडी। चलो दीपाली स्टार्ट करो, पहला रिपेयर ना बोलो। मैं मारो कंप्यूटर रिपेयर कर्यु, आई रिपेयर्ड माय कंप्यूटर। मैं बराबर। मारो कंप्यूटर रिपेयर कर्यु छे, आई हैव रिपेयर्ड माय कंप्यूटर। पछी पहला इंग्लिश बोलू जो। कंप्यूटर वर्क्ड फास्ट बिकॉज आई हैड रिपेयर्ड माय कंप्यूटर। कंप्यूटर बराबर। फास्ट चाल्यू कारण कि मैं मारो कंप्यूटर रिपेयर कर्यु हतु। पछी वेन माय फ्रेंड मेट मी आई वॉज रिपेयर्ड माय कंप्यूटर। जयरे मारे मारी मित्र बेनपणी मड़ी त्यारे मारू कंप्यूटर रिपेयर करती हती। बराबर। आई वॉज रिपेयरिंग, आई वॉज रिपेयरिंग। पछी आई एम कन्फ्यूज बिकॉज आई हैव रिपेयरिंग माय कंप्यूटर फॉर 2 अवर्स। એટલે હું મૂંઝવણમાં હતી કારણ કે માં હું મારું કમ્પ્યુટર છેલ્લી બે એક કલાક એમાં રિપેર આવ્યું નહીં ક્યાંય, સર એમાં રિપેર વર્બ તો ક્યાંય આવ્યું જ નહીં। આવ્યું સર, જો ફરીથી બોલું છું, આઈ એમ કન્ફ્યુઝ બીકોઝ આઈ હેવ રિપેરિંગ માય કોમ્પ્યુટર આઈ હેવ બીન રિપેરિંગ માય બરાબર કોમ્પ્યુટર ફોર 2 અવર. ટુ અવર્સ, વેરી ગુડ। પછી પછી આઈ વોઝ કન્ફ્યુઝ બીકોઝ આઈ હેવ રિપેરિંગ માય કોમ્પ્યુટર ફોર ટુ અવર આઈ હેડ બીન સર આમે પેલું કર્યું છે એક વાર વોઝ વાળું ને ઇઝ વાળું નથી આવતું. હા, તો ઇઝ વાળામાં હેવ બીન અને વોઝ વાળામાં હેડ બીન, હા હા ઓકે, તો જ ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય ને, હા નહીં તો ઓકે સરખા થઈ જાય। હા બરાબર. અને પછી આઈ એમ રિપેરિંગ માય કોમ્પ્યુટર અને છેલ્લું છે આઈ રિપેર માય કોમ્પ્યુટર. આઈ રિપેર માય કોમ્પ્યુટર, આઈ ડુ નોટ વિઝિટ ધ કોમ્પ્યુટર શોપ, આઈ રિપેર માય કોમ્પ્યુટર, હું મારું કોમ્પ્યુટર જાતે રિપેર કરું છું, જ્યારે જ્યારે બગડે ત્યારે। સત્ય છે, તથ્ય છે, હકીકત છે। ચાલો પરમ નંબર બે। હેલો, હા, ક્રિયાપદ નંબર બે પરમ। ક્રિયાપદ નંબર બે હેલો, પરમ। ઓકે હા સર, મારે નેટ ઇશ્યુ આવી ગયો, એક મિનિટ। હા બોલો પહેલું। દીપાલી બીજાનું પહેલું બોલો। સર મેરે માં ત્રણ બે કે ત્રણ થયા છે સર. હા, જેટલા થયા હોય એટલા બોલો। હા, શી અરેન્જ્ડ બર્થડે પાર્ટી, પછી શી હેઝ અરેન્જ્ડ બર્થડે પાર્ટી, અને છેલ્લું એવું કર્યું છે કે શી ગોટ ગુડ પ્રાઇઝ ઇન ફેક્ટ બોર્ડ સો હી શી હેડ અરેન્જ પાર્ટી, એટલે બર્થડે કાર્ડ નહીં ખાલી પાર્ટી એમ કરી નાખ્યું. ઓકે, વેરી ગુડ। ચાલો નેક્સ્ટ, ફ્યુચરિટી। જો, ફ્યુચરિટી એક અલગ પ્રકારનો ટોપિક છે અને કાળ સાથે સાંકળવો નહીં, અને ફ્યુચરિટીના જે વાક્ય છે એમાં શું હોય તો કે એમાં અનુમાન હોય, ધારણા હોય, સંભાવના હોય ને શક્યતા। ફ્યુચરિટી એટલે ભવિષ્યકાળ નહીં, કારણ કે તમે જ્યારે અનુમાન, ધારણા અને શક્યતા, સંભાવનાના વાક્ય બોલો ત્યારે એ ભૂતકાળના પણ હોઈ શકે। હું તમને એક એક્ઝામ્પલ આપું, ફોર એક્ઝામ્પલ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ હોય 2020, સવારે 8 વાગે શરૂ થયો હોય અને 11 વાગે પૂરો થઈ જવાનો હોય, અને આપણે અહીંયા ભણતા હોઈએ, 12 થઈ ગયા હોય,
ભણતા હોય, એક કલાક પહેલા મેચ પૂરો થઈ ગયો, આપણને મેચના પરિણામ વિશે ખબર નથી, તો આપણે બોલીએ કે ભારતે મેચ જીતી લીધો હશે. આ ફ્યુચરિટીનું વાક્ય છે, ઘટના ભૂતકાળની છે. મેચ એક કલાક પહેલા પૂરો થઈ ગયો, એના પરિણામ વિશે આપણે અનુમાન કર્યું કે ભારતે મેચ જીતી લીધો હશે. બરાબર, આપણે ભણવામાં બિઝી હતા એટલે આપણને રિઝલ્ટ વિશે ખબર નથી. એક કલાક પહેલા મેચ પૂરો થઈ ગયો હશે અને ભારતે મેચ જીતી લીધો હશે, આપણે અનુમાન કરીએ છીએ ભૂતકાળની ઘટના વિશે. અને મેચ પૂરો થવાનો બાકી હોય, બપોરે એક વાગે પૂરો થવાનો હોય, તો પણ આપણે અનુમાન કરી શકીએ કે એક વાગે ભારતે મેચ જીતી લીધો હશે. તો ફ્યુચરિટી બે પ્રકારની, એક પ્યોર ફ્યુચરિટી મતલબ કે ફ્યુચરની ફ્યુચરિટી, અને એક પાસ્ટ ફ્યુચરિટી એટલે કે જે ઘટના બની ગઈ છે એના વિશે અનુમાન કરીએ. બરાબર, તો એને પાસ્ટ ફ્યુચરિટી કહેવાય. ગુજરાતીમાં પાસ્ટ ફ્યુચરિટી અને પ્યોર ફ્યુચરિટી વચ્ચે કોઈ તફાવત નથી. જુઓ, મેચ રમાઈ ગયો તો આનું આ જ વાક્ય, મેચ રમાવાનું બાકી છે તો આનું આ જ વાક્ય. બરાબર, પ્યોર ફ્યુચરિટી વિશે એનું એ જ વાક્ય, પાસ્ટ ફ્યુચરિટી વિશે એનું એ જ વાક્ય. પણ ઇંગ્લિશની અંદર પ્યોર ફ્યુચરિટી તમારે વ્યક્ત કરવી હોય તો વિલથી વ્યક્ત કરવાની, અને પાસ્ટ ફ્યુચરિટી વ્યક્ત કરવી હોય તો વુડથી વ્યક્ત કરવાની. બરાબર, આ તમને ક્લિયર ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે અનુમાનના વાક્યો, ધારણાના વાક્યો, સંભાવનાના વાક્યો, શક્યતાના વાક્યો બોલવાના થાય અને એમાં ફ્યુચરિટી હોય અને પ્યોર ફ્યુચરિટી હોય એટલે કે ઘટના હજી ભવિષ્યમાં થવાની હોય, તો વિલનો ઉપયોગ કરો અને ઘટના છે એ થઈ ગઈ હોય અને એના વિશે આપણે અનુમાન કરતા હોઈએ તો વુડનો ઉપયોગ કરવો. પણ ગુજરાતીમાં પાસ્ટ ફ્યુચરિટી અસ્તિત્વ ધરાવતી નથી. મતલબ કે એ બેના વાક્ય સેમ આવે છે એટલી તમને ખબર હોવી જોઈએ. તો આને ભવિષ્યકાળ સાથે સાંકળવું નહીં. બીજી વસ્તુ કે પાસ્ટ ફ્યુચરિટી છે એ બે રીતે હોય. એક, આપણે અત્યારે અહીંયા છીએ વર્તમાન કાળમાં, અહીંયા કોઈ ઘટના ઘટી ગઈ હોય અને અહીંથી અનુમાન કરીએ તો પણ એને પાસ્ટ ફ્યુચરિટી કહેવાય. અને ઘણી વખત પાસ્ટમાં જઈ અને ફ્યુચરમાં જઈએ, ઘટના અહીંની છે. બરાબર, ઘટના અહીંની છે તો આપણે અહીંયા ગયા અને અહીંથી અહીંયા જોયું. દાખલા તરીકે હું એમ કહું કે અકબરે બિરબલને કહ્યું, આ વાક્ય બરાબર સમજો, અકબરે બિરબલને કહ્યું. હવે જ્યારે તમે એમ બોલો કે અકબરે બિરબલને કહ્યું એટલે સીધે સીધા 500 વર્ષ જતા રહ્યા. બરાબર, પાછળ જતા રહ્યા. બરાબર, વાક્ય બોલાણું એ પોઈન્ટે જતા રહ્યા. અકબર દ્વારા વાક્ય બોલાણું એ પોઈન્ટે જતા રહ્યા. હવે જે ઘટના આવવાની છે એ ત્યાંથી ફ્યુચર છે. અત્યારથી ભલે ભૂતકાળ હોય, અત્યારથી જોઈએ તો ભૂતકાળ છે, પણ જે વાક્ય બોલાણું ત્યાંથી એ ફ્યુચર છે. એટલે ભૂતકાળમાં જઈ અને ભવિષ્યમાં જવાનું. અકબરે બિરબલને કહ્યું કે હું તને સજા આપીશ, તો સજા આપીશ એ ભવિષ્યની વાત છે. પણ ક્યાંથી ભવિષ્યની? તો અકબરે બિરબલને કહ્યું ત્યારથી ભવિષ્યની, અત્યારથી ભવિષ્યની નહીં. તો અત્યારથી ભૂતકાળની કોઈ ઘટના હોય એના વિશે અનુમાન કરવાનું થાય તો એને પાસ્ટ ફ્યુચરિટી કહેવાય, અને ભૂતકાળમાં જઈને ભવિષ્યકાળમાં જવાનું થાય તો પણ એને પાસ્ટ ફ્યુચરિટી કહેવાય. અને એ બે સંજોગોમાં ઉપયોગ શેનો કરવાનો? વુડનો ઉપયોગ કરવાનો, વિલનો ઉપયોગ કરવાનો નહીં. ક્યારે? પાસ્ટ ફ્યુચરિટી હોય ત્યારે. પાસ્ટ ફ્યુચરિટી કેવી રીતે થાય? તો કે બે રીતે. જે ઘટના ઘટી ગઈ ભૂતકાળમાં એના વિશે આપણને ખબર ના હોય એનું અનુમાન કરીએ તો પણ પાસ્ટ ફ્યુચરિટી થાય, અને પાસ્ટમાં જઈને ફ્યુચરમાં જવાનું થાય તો પણ એને પાસ્ટ ફ્યુચરિટી કહેવામાં આવે છે. એટલું તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. શું ક્લિયર હોવું જોઈએ? કે ફ્યુચરિટીના વાક્ય એટલે કેવા વાક્ય? તો કે જેમાં અનુમાન હોય, ધારણા હોય, સંભાવના હોય, શક્યતા વ્યક્તતા હોય એને ફ્યુચરિટીના વાક્ય કહેવાય. એ પહેલા ક્લિયર હોવું જોઈએ. એને ભવિષ્યકાળ સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે એ ભૂતકાળમાં પણ શક્ય છે. એ ભૂતકાળની ઘટનાઓ વિશે પણ તમે અનુમાન, ધારણા, સંભાવના, શક્યતા વ્યક્ત કરી શકો. ભૂતકાળની ફ્યુચરિટી કેટલા પ્રકારની? તો કે બે પ્રકાર. એક, તો કે ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી ગઈ હોય એના વિશે આપણે અનુમાન કરીએ તો પણ એને પાસ્ટ ફ્યુચરિટી કહેવાય, અને ભૂતકાળમાં જઈને ભવિષ્યકાળમાં જવાનું થાય તો પણ એને પાસ્ટ ફ્યુચરિટી કહેવાય. આટલું તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. હવે
આ જે ફ્યુચરિટી છે એમાં પેલા સૌથી પહેલા આપણે પ્યોર ફ્યુચરિટી ના વાક્યો છે એ એકદમ સિમ્પલ છે અને એમાં તમને કઈ ન આવડે એવું કઈ છે. ખાલી આટલું જ તમારે યાદ રાખવાનું, ત્રણ જ વસ્તુ યાદ રાખવાની કે ફ્યુચરિટીના વાક્ય છે એમાં ત્રણે ત્રણ કન્ડિશન આવી શકે, ત્રણે ત્રણ સ્થિતિ આવી શકે. નંબર એક સાદી સ્થિતિ, નંબર બે ચાલુ સ્થિતિ, નંબર ત્રણ પૂર્ણ સ્થિતિ. બરાબર, પૂર્ણ સ્થિતિમાં એટલે શું? તો કે આ ઘટના પૂરી થઈ ગઈ હશે એમ આપણે કહેતા હોઈએ તો પૂર્ણ સ્થિતિ. આ ઘટના ભવિષ્યના બિંદુએ ચાલુ હશે એમ કહેતા હોઈએ તો ચાલુ સ્થિતિ, અને આ બે ન કહેતા હોઈએ તો સાદી સ્થિતિ. સાદી સ્થિતિ પોતે કોઈ સ્થિતિ નથી, પણ ચાલુ અને પૂર્ણની ગેરહાજરી એને આપણે નામ આપ્યું સાદી. સાદી પોતે કોઈ સ્થિતિ નથી, સમજી લે. જેમ બ્લેક પોતે કોઈ કલર નથી, પણ કોઈ કલર ના દેખાય તો એને આપણે નામ આપી દીધું બ્લેક. એવી રીતે સાદી પોતે કોઈ સ્થિતિ નથી, પણ જ્યાં ચાલુ સ્થિતિ નથી, પૂર્ણ સ્થિતિ નથી, એને આપણે નામ આપી દીધું સાદી સ્થિતિ. તો ખાઈ લીધું હશે, ખાવાનું પૂરું થઈ ગયું હશે એવું અનુમાન કરવાનું થાય તો પૂર્ણ સ્થિતિ. બરાબર, ખાવાનું એ સમયે ચાલુ હશે તો ચાલુ સ્થિતિ, અને આ બે ગેરહાજર હોય તો સાદી સ્થિતિ એટલે ખાઈશ. બરાબર, હવે પૂર્ણ સ્થિતિ કેમ પેદા થાય? તો કે હેવ અને ભૂતકૃદનથી. હેવ ઇટન લખો એટલે પૂર્ણ સ્થિતિ થાય. ફ્યુચરિટી નું વિલ મૂકો, પાસ્ટ ફ્યુચરિટી હોય તો વુડ મૂકો, પ્યોર ફ્યુચરિટી હોય તો વિલ મૂકો, પાસ્ટ ફ્યુચરિટી હોય તો વુડ મૂકો. બરાબર, તો આનું ગુજરાતી થાય ખાઈ લીધું હશે. હવે આ ચાલુ સ્થિતિ છે, ચાલુ સ્થિતિ એટલે તમારે આઈએનજી લગાડવાનું ઈટિંગ, ઈટિંગની આગળ બીની હાજરી ફરજિયાત. બરાબર, હવે બીની હાજરી ફરજિયાત, હવે ફ્યુચરિટી ઉમેરો, ફ્યુચરિટીના વળી પાછા વિલ અને વુડ ઉમેરો. હવે ત્રીજું ખાઈશ, તો નથી આઈએનજી લગાડવાનું, નથી ઈડી લગાડવાનું, જેમ છે એમ ક્રિયાપદ મૂકો. હવે ફ્યુચરિટી ઉમેરો, બીજું યાદ રાખવાનું કે આપણે ઇંગ્લિશમાં એક વખત ઓક્ઝિલરી મૂકી દીધા પછી એની પાછળ બીજું ઓક્ઝિલરી આવતું હોય તો એ ઓરિજિનલ ફોર્મમાં જ આવે. દાખલા તરીકે આપણે અહીંયા બી મૂક્યું છે, વિલ અને બી મૂક્યું છે. બરાબર, તો બી ઓરિજિનલ જ આવે, બીનું એમિઝાર વોઝવેર થાય નહીં. અહીંયા હેવ, હેવનું હેઝ હેડ કંઈ થાય નહીં, હેવ ઓરિજિનલ જ મૂકવું પડે. બીજા નંબરે જે આવતા હોય એ હંમેશા ઓરિજિનલ ફોર્મમાં આવતા હોય. તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે એક્ઝામ્પલ કરીએ.
જો યુ વિલ પ્લે ધ ફાઇનલ તો ફાઇનલ રમીશ, અનુમાન છે, ધારણા છે, શક્યતા છે, સાદી સ્થિતિ. યુ વિલ બી પ્લેઇંગ ધ ફાઇનલ, આવતીકાલે આ ટાઈમે તો ફાઇનલ રમી રહ્યો હોઈશ. ટુમોરો એટ ધીસ ટાઈમ યુ વિલ બી પ્લેઇંગ ધ ફાઇનલ, ભવિષ્યના કોઈ બિંદુએ ક્રિયા ચાલુ હશે એવું અનુમાન. બરાબર, હવે આવતીકાલે આ સમય સુધીમાં તે ફાઇનલ રમી લીધો હશે. યુ વિલ હેવ પ્લેડ ધ ફાઇનલ, રમી લીધો હશે, પૂર્ણ સ્થિતિ. બરાબર, હવે આપણે નાખવી છે પાસ્ટ ફ્યુચરિટી. પાસ્ટ ફ્યુચરિટી નાખવી એટલે આપણે પહેલાં ભૂતકાળમાં જવાનું ને પછી ભવિષ્યકાળમાં જવાનું. તો આપણે ભૂતકાળમાં જવા માટે આગળ શું ઉમેરવું? યોર પાપા વિશ્ડ, તારા પપ્પા એમ માનતા હતા કે ઈચ્છતા હતા કે ઈચ્છતા હતા કે, એટલે સીધા વયા ગયા ભૂતકાળમાં, ભૂતકાળમાંથી હવે ભવિષ્યકાળમાં. યુ વુડ પ્લે ધ ફાઇનલ, તું ફાઇનલ રમીશ. યુ વુડ બી પ્લેઇંગ ધ ફાઇનલ, તું ફાઇનલ રમીશ, રમી રહ્યું હોઈશ. અને યુ વુડ હેવ પ્લેડ ધ ફાઇનલ, તે ફાઇનલ રમી લીધો હશે. બરાબર, આ પાસ્ટ ફ્યુચરિટી અને આ પ્યોર ફ્યુચરિટી. પાસ્ટ ફ્યુચરિટીમાં શું આવે? તો કે આગળ તમારે એવું કંઈક ઉમેરવું પડે જેથી કરીને આપણે ક્યાં જઈએ? ભૂતકાળમાં. દાખલા તરીકે હી સેડ ધેટ, તે બોલેલો કે, તો બોલ્યો એટલે સીધા વયા ગયા ભૂતકાળમાં. તે માનતો હતો કે, એટલે ભૂતકાળમાં. તે વિચારતો હતો કે, ભૂતકાળમાં. તે ઈચ્છતો હતો કે, બરાબર, તે ગણતરી કરતો હતો કે, એવું કંઈક આવવું જોઈએ જેથી કરીને તમે ક્યાં જાઓ? પાસ્ટમાં જવાનું. પાસ્ટમાંથી ફ્યુચરમાં જવાનું થાય તો વિલની જગ્યાએ વુડ મૂકવાનું. બરાબર, તો આ હતી પ્યોર ફ્યુચરિટી અને પાસ્ટ ફ્યુચરિટી. બરાબર, આમાં જે ચાલુ સ્થિતિના વાક્ય છે એ વ્યવહારમાં બહુ ઓછા ઉપયોગમાં લેવાય. બરાબર, જે પૂર્ણ સ્થિતિ અને સાદી સ્થિતિના જે વાક્યો છે એ વ્યવહારમાં મોટે ભાગે વપરાતા હોય, પણ ચાલુ સ્થિતિના વાક્ય મોટે ભાગે વપરાતા હોતા નથી. ચાલો, આમાં કંઈ કન્ફ્યુઝન, કોઈ સવાલ? લાસ્ટ ટ્રાન્સલેશન ફરીથી કરો ને. તમારા પપ્પા ઈચ્છતા હતા કે તમે ફાઇનલ રમી લીધો હશે. રમી લીધો હશે, રમવાનું કામ પૂરું થઈ ગયું હશે. રમશે એ જુદી વસ્તુ છે, રમી લીધો હશે એમાં પૂર્ણતાનો ભાવ છે. બરાબર, આમાં પૂર્ણતાનો ભાવ નથી. તમે રમશો એ પૂર્ણતાનો ભાવ નથી, તમે રમી લીધું હશે એ પૂર્ણતાનો ભાવ છે. કારણ કે પૂર્ણ સ્થિતિ છે, હેવ અને ભૂતકૃદંત. હેવ અને ભૂતકૃદંત એટલે પૂર્ણ સ્થિતિ. એટલે આ તમારે તો ત્રણ જ વસ્તુ યાદ રાખવાની, ખાઈશ, ખાઈ રહ્યો હોઈશ, ખાઈ લીધું હશે. વાંચીશ, વાંચી રહ્યો હોઈશ, વાંચી લીધું હશે. બરાબર, એકઠા કરીશ, એકઠા કરી રહ્યો હોઈશ, એકઠા કરી લીધા હશે. રિપેર કરીશ, રિપેર કરી રહ્યો હોઈશ, રિપેર કરી લીધું હશે. અને પાસ્ટ ફ્યુચરિટીનું ગુજરાતી તો એનું એ જ થાય છે. પાસ્ટ ફ્યુચરિટીનું ગુજરાતી અલગ રીતે થતું નથી, ઇંગ્લિશ અલગ રીતે થાય. વિલની જગ્યાએ તમારે શું મૂકવાનું? વુડ મૂકવાનું. ચલો, ઇઝ ઇટ ક્લિયર? યસ. દીપાલી રેડી? યસ. ઓકે, હવે જેટલા આ 6 રચના છે, બરાબર, આગળ આપણે 8 રચના કરાવી, કુલ 14 રચના થઈ. આ 14 રચનામાં સમય કેવી રીતે આવે, દરેક ટેન્સ સાથે સમય કેવી રીતે આવે એ હવે હું તમને સમજાવું છું. હેડિંગ લખી નાખો, ટાઈમ એન્ડ ટેન્સ. ટાઈમ એન્ડ ટેન્સ.
चलो लखाई गयो। यस ओके हवे ત્રણ કાળ એવા છે કે એમાં ઘડિયાળ કે કેલેન્ડર નો ટાઈમ ના આપી શકાય। દાખલા તરીકે ચાલુ વર્તમાન કાળ એમિઝાર અને આયનજી। એમિઝાર અને આયનજી હોય એનો મીનિંગ શું થાય? અત્યારે। મતલબ કે કાળ પોતે જ સમયનું સૂચન કરે છે કે આ ક્ષણે। પછી સમયનું સૂચન એમાં આવી ગયું હોવાથી પછી એમાં ઘડિયાળ કહેવાય નહીં। કોઈ આવીને મને પૂછે વોટ આર યુ ડુઈંગ, તો હું એમ શું કહું કે ભાઈ આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર। પછી હું એમ ન કહું કે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર 8:10:41, 10:41 હું ભણાવી રહ્યો છું, એમ કહેવાનો કોઈ મિનિંગ નથી। એમાં જ સમય સમાયેલો હોવાથી એમાં સમય ના આવે એટલે ચાલુ વર્તમાન કાળમાં ઘડિયાળ કે કેલેન્ડર આવે નહીં। બીજું પૂર્ણ વર્તમાન કાળ, એમાં પણ ભૂલથી ઘડિયાળનો કેલેન્ડરનો સમય આપવો નહીં। તમે એમ કહો કે આઈ હેવ પાસ્ડ માય SSC, બરાબર, પછી એમ ન કહી શકો કે ઇન 2008, બરાબર, આઈ હેવ પાસ્ડ માય SSC ઇન 2008 એમ કહી શકાતું નથી। પૂર્ણ વર્તમાન કાળની રચના સાથે ઘડિયાળ કે કેલેન્ડરનો ટાઈમ અપાય નહીં। ત્રીજું પૂર્ણ ભૂતકાળ, ભૂતકાળનો પણ ભૂતકાળ, બરાબર। તો આપણે આ આ વાક્યનો કેવી રીતે ઉપયોગ કરતા હતા? તો કે પહેલા ભૂતકાળનું વાક્ય લેતા હતા અને પછી એના ભૂતકાળમાં જતા હતા, તો આગલું વાક્ય છે એ જ એનો ટાઈમ, બરાબર, એમાં ઘડિયાળ કે કેલેન્ડર આવે નહીં। એટલે આ જે ત્રણ છે એમાં સમય તમારે મૂકવો નહીં। પછી ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ શું કામે ઉપયોગમાં લેતા હતા? તો કે અન્ય ઘટનાને સમાવવા માટે, તો અન્ય ઘટના એ જ એનો ટાઈમ, એટલે એમાં ઘડિયાળ કે કેલેન્ડર મોટે ભાગે આવે નહીં। મૂકો તો ખોટું નથી, આમાં તો મૂકી જ નથી શકાતા, આમાં મૂકો તો કંઈ ગ્રામેટિકલી વાક્ય ખોટું નથી। દાખલા તરીકે તમે બોલો કે આઈ વોઝ રીડિંગ બાઇબલ એટ 7:30, હું 7:30 બાઇબલ વાંચી રહ્યો હતો, તો એમાં કંઈ પ્રોબ્લેમ નથી, બરાબર। પણ સામાન્ય રીતે એનો ઉપયોગ શું? તો અન્ય ઘટનાને સમાવવા માટે, કે 7:30 તે જ્યારે ફોન કર્યો ત્યારે મેં તારો ફોન ઉપાડ્યો નહીં, કારણ કે આઈ વોઝ રીડિંગ ધ બાઇબલ। ઓકે, ચાલો પૂર્ણ વર્તમાન કાળ, જેમાં પ્રારંભ બિંદુ જ આપી શકાય, બીજું કંઈ આપી શકાતું નથી। કોની મદદથી? સિન્સની મદદથી, અને માપેલો સમય આપવો હોય તો ફોરની મદદથી। સિન્સ અને ફોર વચ્ચેનો ડિફરન્સ તમારા મનની અંદર ક્લિયર હોવો જોઈએ। ક્લિયર છે પરમ? યસ દીપાલી, યસ સર। ઓકે, ફોર એટલે માપેલો સમય, કે શરૂ થઈથી માંડીને અત્યાર સુધી કેટલો ટાઈમ લાગ્યો, તો ફોર, બરાબર, અને ક્યારે શરૂ થઈ બિંદુ આપ્યું હોય તો સિન્સ। તો સિન્સ અને ફોર પ્રારંભ બિંદુ આપવાનો માત્ર સેમાં? ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં, એટલે કે હેવ બીન આઈએનજી વાળી રચનામાં, જેમ કે આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર સિન્સ 8 o'clock, સિન્સ 9 o'clock, અથવા તો આઈ હેવ બીન ટીચિંગ ગ્રામર ફોર 3 hours, હું 3 કલાકથી અંગ્રેજી શીખવાડી રહ્યો છું। હવે સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળમાં ટાઈમ સામાન્ય રીતે ઘટનાનો પોતાનો ટાઈમ હોય, પ્રારંભ બિંદુ હોઈ શકે, અંતિમ બિંદુ હોઈ શકે, પણ મોટા ભાગે ઘટનાનો પોતાનો ટાઈમ હોય, એટ, ઓન અને ઇનની મદદથી। દાખલા તરીકે આઈ વિઝિટેડ ધી કેવ્સ, બરાબર, ઓન સન્ડે, મેં રવિવારે ગુફાઓની મુલાકાત લીધી, બરાબર। તો એટ, ઓન અને ઇનની મદદથી, એટલે ઘટનાનો પોતાનો ટાઈમ આપવાનો, પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ હોઈ શકે, પણ મોટે ભાગે આ હોય। સિમ્પલ ફ્યુચરિટીમાં પણ એટ, ઓન અને ઇન હોય, આઈ વિલ વિઝિટ,
ધી ગીર ફોરેસ્ટ ઓન નેક્સ્ટ મંડે. બરાબર, તો સિમ્પલ ફ્યુચરિટી હોય, સાદી સ્થિતિવાળા ફ્યુચરિટીના વાક્ય, એમાં પણ એટ, ઓન અને ઇન હોય. પણ પૂર્ણ સ્થિતિના વાક્ય હોય તો એમાં સુધીમાં, બરાબર, તો એ સુધીમાં માટે સમય બિંદુ હોય તો બાય અને સમય ગાળો હોય તો વિધિન. દાખલા તરીકે આઈ વિલ હેવ રેડ ધીસ બુક બાય 3:30. 3:30 સુધીમાં મેં આ બુક વાંચી નાખી હશે. આઈ વિલ હેવ રેડ ધીસ બુક બાય 3:30. 3:30 સુધીમાં મેં આ બુક વાંચી નાખી હશે. અને માપેલો સમય કેવો હોય તો વિધિન. દાખલા તરીકે આઈ વિલ હેવ રેડ ધીસ બુક વિધિન 3 અવર્સ. 3 કલાકમાં મેં આ બુક વાંચી નાખી હશે. તો સમય ગાળો તો વિધિન, સમય બિંદુ તો બાય, પણ અંતિમ બિંદુ અહીંયા સિન્સ અને ફોર, પણ પ્રારંભ બિંદુ. તો પ્રારંભ બિંદુ માટે સિન્સ અને ફોર, સેમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. અંતિમ બિંદુ માટે બાય અને વિધિન. બરાબર, સમય બિંદુ હોય તો બાય, સમય ગાળો હોય તો વિધિન, સેમાં પરફેક્ટ ફ્યુચરિટીમાં. તો આ રીતે ટેન્સની અંદર ટાઈમ છે એ આવતા હોય છે. હવે આ જે રચનાઓ આપણે શીખા એને જ્યારે નેગેટિવ કરવાનું થાય, નકાર કરવાનું થાય, ત્યારે તમારે ખાસ ખ્યાલ રાખવાનો કે નોટ કોને લાગે, તો કે નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદને લાગે, અને સહાયકારક ક્રિયાપદ બે ભાગનું હોય તો પહેલા ભાગને લાગે. બે કાળ આપણી પાસે એવા છે જેમાં સહાયકારક ક્રિયાપદ બે ટુકડાનો છે. કયા કયા કાળ? ચાલુ પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. આઈ હેવ બીન પ્લેઇંગ અને આઈ હેડ બીન પ્લેઇંગ. બરાબર, તો હેવ અને બીન બે આવ્યું. બરાબર, એ જ રીતે હેડ અને બીન બે સહાયકારક ક્રિયાપદ બે ભાગમાં છે. તો પહેલા ભાગ પછી નોટ મૂકી દેવું. હું રમી રહ્યો નથી એમ તમારે કહેવું હોય તો એમ ન કહેવાય કે આઈ હેવ બીન નોટ પ્લેઇંગ, આઈ હેવ નોટ બીન પ્લેઇંગ. નોટને ક્યાં મૂકવાનું? હેવ અને બીનની વચ્ચે. એ જ રીતે ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો નોટને ક્યાં મૂકવાનું? તો કે હેડ અને બીનની વચ્ચે. તો નોટ છે એ પહેલા સહાયકારક ક્રિયાપદના ભાગની પાછળ આવે, જો બે ભાગનું બનેલું હોય તો. એ ખાસ ખ્યાલ રાખવાનો. હવે સિમ્પલ ક્વેશ્ચન બનાવવું હોય, સિમ્પલ ક્વેશ્ચન કોને કહેવાય? તો કે જેનો જવાબ હા કે નામાં આવે એને સિમ્પલ ક્વેશ્ચન કહેવાય. બરાબર, અને સિમ્પલ ક્વેશ્ચન બનાવવું હોય તો સહાયકારક ક્રિયાપદને કર્તાની આગળ લેવું પડે, અને બે ભાગનું બનેલું હોય તો માત્ર પહેલો ભાગ જ આગળ લેવો, બીજો ભાગ આગળ લેવો નહીં. દાખલા તરીકે હું તમને એમ પૂછું, શું તમે સવારના વાંચી રહ્યા છો? તો હેવ યુ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. બીનને અહીંયા રાખવાનું, માત્ર હેવને લેવાનું. બરાબર, તો જ્યાં બે ભાગના સહાયકાર ક્રિયાપદ છે ત્યાં તમારે સિમ્પલ ક્વેશ્ચન પૂછવા હોય તો પહેલા ભાગને ખાલી આગળ લેવાય, બીજો ભાગ એમ નંબરે. હેવ બીન યુ રીડિંગ એમ નહીં, હેવ યુ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ, શું તમે સવારના વાંચી રહ્યા છો. બીન ત્યાં ત્યાં રાખવાનું, ખાલી હેવને આગળ લેવાનું. બધાનું એક એક એક્ઝામ્પલ લખું છું.
પહેલું સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ ક્વેશ્ચન બનાવવું છે. ક્વેશ્ચન હંમેશા સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય, સિમ્પલ ક્વેશ્ચન હંમેશા સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય. સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ ડીડ છે, એટલે આપણે સૌથી પહેલા ડીડ મૂકો. જેવું તમે ડીડ મૂકો એટલે અહીંયા મૂળરૂપ મૂકી દેવું પડે, કારણ કે ભૂતકાળ સાદો ભૂતકાળની અંદર સમાયેલો છે, એટલે પછી અહીંયા પાછો સાદો ભૂતકાળ આવે નહીં. ડીડ યુ લર્ન સ્પેનિશ, તમે સ્પેનિશ શીખા? જવાબ આવે હા કે ના. પછી પૂર્ણ વર્તમાન કાળ, હેવ યુ લર્ન સ્પેનિશ, બરાબર? તો હેવ ને આપણે અહીંથી લઈ લઈએ અહીંયા. પછી પૂર્ણ ભૂતકાળ, હેડ યુ લર્ન સ્પેનિશ. પછી ચાલુ ભૂતકાળ, વેર યુ લર્નિંગ સ્પેનિશ. પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એમાં બી નાઈ નાઈ રાખવાનું, ખાલી હેવ જ આગળ લેવાનું. હેવ યુ બીન લર્નિંગ સ્પેનિશ, હેડ યુ બીન લર્નિંગ સ્પેનિશ. પછી સાદો વર્તમાન કાળ, તથ્ય, સત્ય, હકીકત, અવારનવાર બનતી ઘટના. ડુ યુ લર્ન સ્પેનિશ, તમે રોજ સ્પેનિશ શીખો છો? પછી ચાલુ વર્તમાન કાળ, અત્યારે ક્રિયા ચાલુ, આર યુ લર્નિંગ સ્પેનિશ. અને છેલ્લે ફ્યુચરિટી, વિલ યુ લર્ન સ્પેનિશ, બરાબર? તો અહીંયા આમાં તમારે કંઈ યાદ રાખવાનું નથી, ખાલી એટલું જ યાદ રાખવાનું કે બે ભાગના જ્યાં સહાયકારક ક્રિયાપદ છે ત્યાં ક્વેશ્ચન કરવાનું થાય તો પહેલો ભાગ ખાલી આગળ આવે, બીજા ભાગ એટલે કે જે બીન છે એમાં કંઈ ચેન્જીસ કરવા નહીં. ચાલો રેડી, કોઈ સવાલ, કોઈ કન્ફ્યુઝન? ઓકે, હવે લખો મોડલ ઓક્ઝિલરીઝ, લખો મોડલ ઓક્ઝિલરીઝ. જો સેન્ટેન્સ એનું બનેલું હોય તો કે મોટે ભાગે ચાર એલિમેન્ટ હોય, ક્રિયા દર્શાવતા શબ્દો, ક્રિયાનો કરનાર, ક્રિયાનો ભોગવનાર અને ક્રિયાના સમય, સ્થળ, સંજોગો, કારણ, હેતુ વગેરે, બરાબર? આ ચાર એલિમેન્ટ વાક્યના હોય મોટે ભાગે, અને સિવાય એક છે પણ એની અત્યારે આપણે ચર્ચા કરતા નથી. હવે એમાંથી જે ક્રિયા દર્શાવતા શબ્દો છે એના બે ભાગ હોય, સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ. દાખલા તરીકે આઈ એમ ટીચિંગ, ભણી પાછા બે પ્રકારના, પ્રાઇમરી અને મોડલ્સ. પ્રાઇમરી કયા કયા? બી, ડુ અને હેવ. મોડલ્સ કયા કયા? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. તમારે આટલા કરવાના, બરાબર? બી, ડુ અને હેવ ઈ પ્રાઇમરી છે. બી, ડુ અને હેવ વપરાય અહીંયા કાળની રચના બને, અને જ્યાં મોડલ્સ વપરાય અહીંયા કાળ રહિત રચનાઓ બને. બી, ડુ, હેવ ને પોતાના ફોર્મ હોય વર્તમાનના અને ભૂતકાળના. દાખલા તરીકે બી છે તેને વર્તમાનના એમિઝાર, ભૂતકાળના વોઝવેર. ડુ છે તો ડુ ડઝ વર્તમાન, ડીડ ભૂતકાળ. હેવ છે, હેવ હેઝ વર્તમાન, હેડ ભૂતકાળ. પણ આને કોઈને પોતાના કાળ પ્રમાણેના ફોર્મ હોતા નથી. ભૂલથી નહીં માની લેવાનું કે કુડ છે એ કેનનું ભૂતકાળનું ફોર્મ છે. આ બધા સ્વતંત્ર મોડેલ છે. એ વસ્તુ અલગ છે કે કેન વર્તમાનમાં વપરાય ને કુડ ભૂતકાળમાં વપરાય, પણ એમ નહીં માનવાનું કે કુડ છે એ કેનનું. બીજું કે જ્યારે આ તમે મોડલ્સ વાપરો ત્યારે વાક્યમાં એક વિશેષ ભાવ પેદા થાય જે આનાથી ના થાય, પ્રાઇમરીથી ન થાય, બરાબર? વિશેષ ભાવમાં દાખલા તરીકે ક્ષમતાનો ભાવ, નૈતિક ફરજનો ભાવ, પરવાનગીનો ભાવ, વિનંતીનો ભાવ, એવો સ્પેશિયલ ભાવ પેદા થાય. ક્યારે? જ્યારે આપણે મોડલ્સ વાપરીએ ત્યારે. એ સ્પેશિયલ ભાવ
बी डू અને હેવ જ્યારે વપરાય ત્યારે પેદા થતો નથી. આ ડિફરન્સ છે કોની કોની વચ્ચે, પ્રાઇમરી ઓક્ઝિલરી અને મોડલ ઓક્ઝિલરી વચ્ચે. સો ડિફરન્સ, પહેલો ડિફરન્સ કે આની પાસે બે કાળના રૂપ હોય, આને કાળના રૂપ હોતા નથી. આ કાળવાળી રચનાઓ છે, આ કાળ વગરની રચનાઓ છે. આનાથી વાક્યમાં વિશેષ ભાવ ન આવે, આનાથી વાક્યમાં વિશેષ ભાવ આવે, બરાબર. હવે આ મોડલ્સનો કેવી રીતે ઉપયોગ થાય એ તમારે જાણવાનું છે, બરાબર. સૌથી પહેલા લખો નંબર એક, અનુમાન. પેલા હેડિંગ્સ લખજો, મોડલ્સ. સ્પેલિંગમાં ધ્યાન રાખજો, એમ ઓ ડી ઈ નહીં કરવાનું, બરાબર. મોડલ્સ નહીં, મોડલ્સ, મોડલ્સ. એમાં ઉપયોગ નંબર એક. અનુમાન ધારણા, અનુમાન ધારણા, શક્યતા સંભાવના, ઈરાદો કે હેતુ દર્શાવવા માટે. અનુમાન ધારણા સંભાવના શક્યતા ઈરાદો કે હેતુ દર્શાવવા માટે. એક્ઝામ્પલ લખો. આઈ વિલ હેલ્પ યુ. બીજું, આઈ વુડ હેલ્પ યુ. I would help you. Triju, it may rain today. It may rain today. Chothu, it might rain today. Panchmo, he can be a spy. He can be a spy. He can be a spy. Next, chhatu, he should be a spy. Last, he must be a spy. He must be a spy. તો આ સાત રીતે તમે અનુમાનના વાક્ય, ઈચ્છાના વાક્ય, ઈરાદાના વાક્ય, ધારણાના વાક્ય રચી શકો. ડિફરન્સ ક્યાં ક્યાં છે એ તમે બરાબર સમજી લો. જ્યારે તમે વિલનો ઉપયોગ કરો ત્યારે એ સાદું અનુમાન છે, નથી એમાં મક્કમતા કે નથી એમાં અમક્કમતાનો ભાવ, નથી એમાં તમે એકદમ ફર્મ કે આમ થશે જ, અને નથી તમે એમાં થોડા હચુડચુ, બરાબર. એક સાદું અનુમાન છે. દાખલા, ઇન્ડિયા વિલ વિન ધ મેચ. તમે બોલો ઇન્ડિયા વિલ વિન ધ મેચ, ભારત મેચ જીતશે, એ સાદું અનુમાન છે, બરાબર. પણ તમે જરાક તમારા અનુમાનમાં ફર્મ ના હોવ અને તમારે એમાં કદાચનો ભાવ ઉમેરવાનો થાય તો વિલની જગ્યાએ મે આવી શકે. ઇન્ડિયા વિલ, ઇન્ડિયા મે વિન ધ મેચ, બરાબર.
અને હજુ ઘટાડવી હોય મક્કમતા તો મે ની જગ્યાએ માઈટ પણ ઉપયોગ કરી શકો. ઇન્ડિયા માઈટ વિન ધ મેચ, બરાબર. પછી જ્યાં બી ની ક્રિયા છે, બી ની ક્રિયા જે વાક્યમાં બી મુખ્ય ક્રિયા છે, હોવું એ જ મુખ્ય ક્રિયા છે, એના તમારે વાક્ય બનાવવા હોય અને એમાં અનુમાન ધારણા શક્યતા, કોઈ માણસ આપણે જોઈએ ને આપણને એમ લાગે કે આ જાસૂસ હોવો જોઈએ, બરાબર, અનુમાન કરીએ છીએ, તો ગણતરીપૂર્વકનું અનુમાન. ગણતરીપૂર્વકનું અનુમાન કોને કહેવાય? તો કંઈક આધાર હોય, આપણે એનો આકાર જોયો, આપણે એના ચશ્મા જોયા, આપણે એની પાસે દસ્તાવેજો જોયા, આપણે એના સાધનો જોયા, અને પછી આપણે અનુમાન કર્યું કે હી શુડ બી એ સ્પાય, તે જાસૂસ હોવો જોઈએ, શુડ બી, બરાબર. તો એ અનુમાન છે, પણ ગણતરીપૂર્વકનું અનુમાન. એ જ રીતે ગણતરીપૂર્વકનું અનુમાન કેનથી પણ તમે કરી શકો, હી કેન બી એ સ્પાય. અને તમે એકદમ મક્કમ હોવ તો તમે મસ્ટ પણ ઉપયોગ કરી શકો, હી મસ્ટ બી એ સ્પાય, તે જાસૂસ જ હોવો જોઈએ. તો જ્યાં બીની ક્રિયા છે ત્યાં કેનથી, શુડથી અને મસ્ટથી અનુમાન થાય. બી સિવાયની જે ક્રિયા છે એમાં વિલથી તમે અનુમાન કરી શકો, મેથી અનુમાન કરી શકો, માઇટથી અનુમાન કરી શકો, અને પાસ્ટ ફ્યુચરિટી હોય તો વુડનો પણ ઉપયોગ કરી શકો. તો આટલી રીતે તમે અનુમાન કરવાની આટલી પદ્ધતિઓ છે. હવે નંબર બે લખો, વિનંતી કરવા માટે. વિનંતી કરવા માટે will you give me, will you give me your book, બરાબર. વિનંતી કરવાની છે, સામે વાળાએ ક્રિયા કરવાની છે, યુ ફરજિયાત છે. will you give me your book, તમે તમારું પુસ્તક મને આપશો, અથવા can you give me your book, તમે તમારું પુસ્તક મને આપશો. could you give me your book, તમે તમારું પુસ્તક આપશો. could છે એ વિનમ્રતા સહિતની વિનંતી છે, આ જરા કોરા છે, આમાં વિનંતી વિનમ્રતાનો ભાવ ઓછો છે. જ્યારે કુડ તમે વાપરો તો વિનમ્રતાનો ભાવ આવે, બરાબર. તો વિલ યુ તો પણ ચાલે, કુડ યુ તો પણ ચાલે, કેન યુ તો પણ ચાલે. તો વિનંતી કરવા માટેના આ ત્રણ મોડલ વાપરવામાં આવે છે. યાદ રાખવાનું, કુડથી શું આવે? વિનમ્રતાનો ભાવ આવે. ગુજરાતી બધાના સરખા જ છે, ભાવ બધાનો સરખો જ છે, અહીંયા કુડથી વધારાની વિનમ્રતા આવે. લખો નંબર ત્રણ, પરવાનગી મેળવવા માટે. પરવાનગી મેળવવા માટે બે મોડલ્સનો ઉપયોગ થાય, કેન અને મે નો, બરાબર. કેન આઈ સીટ હિયર ફોર અ વાઇલ, મે આઈ સીટ હિયર ફોર અ વાઇલ, હું અહીંયા થોડી વાર માટે બેસું, ફોર અ વાઇલ એટલે થોડી વાર માટે. કેન નો પણ ઉપયોગ થઈ શકે, મે નો પણ ઉપયોગ થઈ શકે, ક્વેશ્ચન હોવો જોઈએ, બરાબર. પરવાનગી મેળવીએ છીએ, સામેવાળા યસ અથવા નોમાં જવાબ આપે, એટલે ક્વેશ્ચન હોવો જોઈએ. આ બે રીતે તમે પરવાનગી મેળવી શકો. ખાસ યાદ રાખવાનું કે જ્યારે આનો આન્સર આપવાનો થાય ત્યારે આન્સર મેમાં નથી આવતો, આન્સર માટે એક જ વપરાય, કેન, બરાબર. તમારે કોઈ તમને આવીને પૂછે કે મે આઈ સીટ હિયર ફોર અ વાઇલ, તો આપણે જવાબ આપવાનો યસ યુ કેન, યસ યુ મે નહીં. તો જવાબ આપવામાં ખાલી કેન, માંગવામાં કેન નહીં આવે અને મે પણ આવે, બરાબર. આટલું યાદ રાખવાનું. નંબર ચાર, નંબર ચાર, પસંદગી દર્શાવવા માટે. પસંદગી દર્શાવવા માટે
જ્યારે તમે તમારી પસંદગી દર્શાવવી હોય ત્યારે હંમેશા વુડનો ઉપયોગ કરવો. દાખલા તરીકે, આઈ વુડ ટેક ટી નોટ કોફી, હું ચા લઈશ કોફી નહીં. એ જ રીતે પસંદગી સામેવાળાને પૂછવી હોય કે આ તમને પસંદ છે, તમે આ પસંદ કરશો, વુડ યુ ટેક સમ સ્નેક્સ, તમને થોડો નાસ્તો ખાવાનું પસંદ કરશો, તો પણ વુડનો ઉપયોગ કરવો. તો જ્યારે પસંદગીનું વાક્ય આવે કે ભાઈ તમે શું પસંદ કરશો, ત્યારે હંમેશા વુડનો ઉપયોગ કરવો. નેક્સ્ટ નેક્સ્ટ સૂચન કરવા માટે, સૂચન કરવા માટે લખો, યુ શુડ રીડ ધીસ બુક કેરફુલી, યુ શુડ રીડ ધીસ બુક કેરફુલી. તમારે આ પુસ્તક ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ, બરાબર. યુ શુડ રીડ ધીસ બુક કેરફુલી. તો કોઈને આપણે જ્યારે સૂચન કરવાનું થાય ત્યારે શુડનો ઉપયોગ કરી શકીએ, બરાબર. એ જ રીતે નેક્સ્ટ, નૈતિક ફરજનો ભાવ દર્શાવવા માટે, નેક્સ્ટ નૈતિક ફરજનો ભાવ દર્શાવવા માટે એમાં એક્ઝામ્પલ લખો, વી શુડ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ, વી શુડ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ. નેક્સ્ટ, વી શુડ રિસ્પેક્ટ ધી એલ્ડર્સ. હવે આપણે બ્રેક લેવો પડશે, બરાબર, કારણ કે બીજી લિંકમાંથી જોડાવાનું, બીજી લિંકમાંથી જોડાશું આપણે. એટલે આ વાક્ય તમે લખી નાખો, વાક્ય તમે, હા, કયું વાક્ય લખ્યું છેલ્લે? હા, વી શુડ રિસ્પેક્ટ ધ એલ્ડર્સ, ખાલી કાઉન્સમાં લખી નાખો, નૈતિક ફરજ, નૈતિક ફરજ. તો 10 મિનિટનો બ્રેક રાખીએ છીએ અને પછી લિંક, જે નેક્સ્ટ લિંક છે એમાં જોડા, એનાથી જોડાજો 10 મિનિટ પછી. એટલે કેટલા વાગે આમ અંદર? 10 મિનિટ પછી, 11:10 થઈ છે, 11:20 એ જોડાજો. ઓકે ઓકે.